ગુજરાત વાસીઓ થઈ જાય સાવધાન, આવી રહ્યું છે ફરી એકવાર નવું વાવાઝોડું. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ અત્યારે આગળ વધીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે. અને આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરોને જોતા ગુજરાત રાજ્યની અંદર મેઘતાંડવ થવાને લઈને મોટી અને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. 500% ગેરંટી, ગુજરાત ઉપર પૂર આવશે. ગણેશ ચતુર્થી પહેલા ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોની અંદર વરસાદ મચાવશે તબાહી. હવામાન વિભાગની સાથે આંબાલાલ પટેલ દ્વારા તાત્કાલિક કરવામાં આવી છે મોટી આગાહી. ગુજરાત રાજ્યની અંદર શ્રાવણ મહિનો અતિ ભયંકર સાબિત થયો છે અને હવે ગુજરાત ઉપર ભાદરવી કડાકા ભડાકા કરે તેવી પણ નવી આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે. મઘા નક્ષત્રના મોંઘા પાણી ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર તાંડવ મચાવી ચૂકેલા છે અને હવે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર પણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાને લઈને વરસાદના નવા રાઉન્ડ ઉપર હવે નવી આગાહી દર્શાવવામાં આવી છે. આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 5 દિવસોમાં જુદા જુદા જિલ્લાઓમાં ક્યાંક ધીમો ક્યાંક હળવો તો અમુક વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ ખાબકવાની આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગની સાથે આંબાલાલ પટેલ દ્વારા પણ આજથી લઈને આગામી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં આજથી 6 તારીખ સુધીની અંદર ભારે વરસાદ ખાબકવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં બનેલી હળવા દબાણવાળી લો પ્રેશરવાળી સિસ્ટમ હવે ધીમી ગતિએ આગળ વધીને અત્યારે ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે અને આજથી ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશનવાળી સિસ્ટમ હવે ગુજરાત તરફ આગળ વધતી હોવાના કારણે ધીમી ગતિએ હવે ચક્રવાતની અંદર પરિવર્ત થતી જોવા મળી છે. આમ ગુજરાત ઉપર ફરી એકવાર નવી સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે અને ગુજરાત રાજ્ય ઉપર 2 દિવસ પહેલાં ટકરાયેલું અસના નામનું વાવાઝોડું અરબ સાગરના દરિયાના માધ્યમથી અત્યારે ઓમાનના વિસ્તારોમાં ટકરાવવાની તૈયારી કરતું જોવા મળ્યું છે. આમ અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો સતત ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર પવનોની ઝડપો અને વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે રાજ્યમાં સારા વરસાદ ખાબકવાને લઈને નવી આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. આંબાલાલ પટેલે વાવાઝોડાની માહિતી આપતા જણાવ્યું છે કે અસના નામનું વાવાઝોડું હવે ગુજરાત ઉપરથી ચાલ્યું ગયું છે, પરંતુ નવી જ ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બનીને અત્યારે ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતમાં આજથી ભારે વરસાદ ખાબકવાને લઈને અનેક જિલ્લાઓમાં એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં આગામી 3 કલાકની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને દક્ષિણ ગુજરાતના બધા જ જિલ્લાઓની અંદર તીવ્ર ઓરેન્જ એલર્ટ પણ આજ માટે જાહેર કરવામાં આવ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર ભરૂચના જિલ્લાની અંદર નર્મદાનો જિલ્લો, સુરતના દરિયાકાંઠા વિસ્તારની અંદર તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાઈને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમનો છેડો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર અસરો દર્શાવતો હોવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને નવી આગાહી દર્શાવવામાં
આવી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદાના જિલ્લાઓની અંદર, સાથે સાથે સુરત, વ્યારા, વલસાડના વિસ્તારોની અંદર, આહવાનો વિસ્તાર, સાપુતારા, દમણ અને દાદરા નગર હવેલીના દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર ભારે વરસાદનો નવો રાઉન્ડ હવે આજથી શરૂ થવા જઈ રહ્યો છે. અને આ નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આગામી 6-7 તારીખ સુધીની અંદર ભારે જોર ગુજરાતમાં દર્શાવતો જોવા મળી શકે છે. આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને મોટું અનુમાન ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને મોટી આગાહી આપવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ જેમાં વડોદરાની અંદર, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ અત્યારે જોર વધી રહેલું જોવા મળ્યું છે. સિસ્ટમ જેમ જેમ મહારાષ્ટ્રમાંથી ને મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે, તેમ તેમ ગુજરાતના મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે વધતી જોવા મળી છે. અને સિસ્ટમોની અસરો વધવાના કારણે અહેમદાબાદનો જિલ્લો, ધોળકા, નડિયાદના વિસ્તારોની અંદર ખંભાતના પંથકોમાં લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, બોડલીનો વિસ્તાર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લામાં, મધ્ય ગુજરાતની અંદર આવેલા સંપૂર્ણ વિસ્તારોમાં પવનોની ઝડપો સતત વધતી ગુજરાત ઉપર જોવા મળી શકે છે. અને આ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો સતત મજબૂત બનીને ભયંકર મેઘતાંડવ લાવવા માટેનું સિસ્ટમનું પુષ્કળ દબાણ પણ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતો આજે જોવા મળી શકે છે. ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી શકે છે. આમ ગુજરાત ઉપર ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડને જોતા મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગરનો દરિયાકાંઠાએ વિસ્તાર, અમરેલીના જિલ્લાની અંદર અને ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આજે પવનની તીવ્રતાની સાથે ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર સતત ભારે દબાણ ગુજરાતમાં સક્રિય બનીને વરસાદ આવવા માટેની સિસ્ટમ હવે ગુજરાતમાં મજબૂત બનીને અત્યંત ભયંકર અને તીવ્ર પવનો ગુજરાત તરફ વહન કરતા અત્યારે જોવા મળ્યા છે. જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર સતત વાદળોના ઘેરાવાની વચ્ચે મેઘરાજાનું દબાણ ગુજરાતમાં ભારે બનતું જોવા મળ્યું છે. ને સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો જિલ્લો, જામનગરના જિલ્લાની અંદર, મોરબીના વિસ્તારની અંદર, ચોટીલાના વિસ્તારોની અંદર, તો રાજકોટ, ગોંડલ, જસદણ, ભાણવડ અને પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારો, જૂનાગઢનો જંગલનો વિસ્તાર, સાથે સાથે મોરબીના વિસ્તારની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, બોટાદ, જસદણના વિસ્તારોની અંદર અને દરિયાકાંઠાની અંદર, ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ અને ગીર સોમનાથની સાથે અમરેલીના જિલ્લામાં, આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે વીજળીના ચમકારાની સાથે ને તોફાની પવનો સાથે આગામી કલાકોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ટકરાતી જોવા મળી છે, જે બાદ આ સિસ્ટમ ધીમી ગતિએ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગળ વધતી જોવા મળશે. ત્યાંથી આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે. આમ આ સિસ્ટમની દિશા હવે બંગાળની ખાડીથી લઈને ધીમી ગતિએ આગળ વધીને પાકિસ્તાનની દિશાઓ તરફ દર્શાવવામાં આવી છે. પરંતુ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે તે દરમિયાન આ ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમનો ભયંકર તાંડવરૂપ વરસાદીય માહોલ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળી શકે છે. અને ગુજરાતમાં ભાદરવી મહિનાની અંદર જળબંબાકાર વરસાદ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છની અંદર પણ અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાઈને ગુજરાત ઉપર ત્રાહિમામ દર્શાવવા માટે તૈયાર બેઠું હોય તેવો માહોલ અત્યારે સર્જાઈ રહેલો
જોવા મળ્યો છે, જેમાં આજે રાપર ગાંધીધામના વિસ્તારની અંદર બાડેલી માંડવી નળિયા લખપતની સાથે ખાવડના પંથકોની અંદર પણ વાદળોના ઝુંડોની સાથે મેઘરાજાનું દબાણ હવે કચ્છની અંદર પણ વધતું જોવા મળ્યું છે. ચાલુ સિઝન દરમિયાન સૌથી વધારે વરસાદ જો ખાબક્યો હોય તો કચ્છના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ આ વર્ષ દરમિયાન પડેલો જોવા મળ્યો છે. અને વાતાવરણની અંદર આવી રહેલા સતત પલટાને જોતા કચ્છની અંદર આજે પણ ભારે વરસાદ ખાબકવાનું મોટું અનુમાન કચ્છ માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે. જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સતત ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા તોફાન અને રાજસ્થાન ઉદયપુરના વિસ્તારોમાંથી તોફાની દબાણને જોતા ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ અત્યારે આવતા જોવા મળ્યા છે. અને મોટા પલટાની સાથે પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગરનો વિસ્તાર, મહેસાણાના વિસ્તારની અંદર, રાધનપુરના વિસ્તારોમાં, થરાદના વિસ્તારોની અંદર, વિરમગામના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ જોવા મળ્યા છે. અને આમ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું રીતસરનું ફરી એકવાર જોર વધતું જોવા મળી શકે છે. અને જેના કારણે ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે જળબંબાકાર વરસાદ વરસવાના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 6 સપ્ટેમ્બર સુધીની અંદર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે.